ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ જામનગરની પ્રખ્યાત સૂકી કચોરીની રેસિપી. આજે આપણે સૂકી કચોરીનો તીખો ચટપટો અને લાંબા સમય સુધી કચોરીને સ્ટોર કરી શકાય તેવો મસાલો પરફેક્ટ માપ અને અમુક ટિપ સાથે બનાવશું. તો કચોરીને તળવાથી લઈને સ્ટોર કરવાની બધી જ ટિપ સાથે સૌથી સરળ રીતે ચાલો રેસિપી શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા એકદમ ખસ્તા અને ફરસાણવાળાની દુકાન જેવી સૂકી કચોરીના બહારના લેયરનો લોટ બાંધવા માટે મેં અહીંયા 1 કપ અને વજનમાં 150 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. આ કચોરીનો લોટ હંમેશા મેંદાથી જ બનતો હોય છે, પણ તમે મેંદાની જગ્યાએ ઘઉંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા મોણ માટે 2 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે હાથની મદદથી ઘીના મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ઘીનો મોણ તરીકે ઉપયોગ કરવાથી ઘી લોટમાં પાણીને બાંધે છે, જેનાથી કચોરી એકદમ ખસ્તા અને ખાવામાં સોફ્ટ બને છે. આ સિવાય બજારમાં મળતી ખસ્તા કચોરીના લોટમાં 1 પિન જેટલો બેકિંગ પાવડર એડ કરવામાં આવે છે, જેનાથી ખસ્તા કચોરી એકદમ સોફ્ટ બને છે, પણ તે બધાના ઘરમાં અવેલેબલ ન હોવાથી મેં અહીંયા સ્કીપ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર ક્રમ્બલી થઈ ગયું છે અને હાથમાં આ રીતના દબાવીએ તો તે એકદમ સારી રીતે બંધાઈ જાય છે. મીન્સ આપણા મૂળનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધેલું છે. તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને આપણે કચોરી માટેનું કઠણ પણ એકદમ સ્મૂધ લોટ બાંધી લઈએ. તો લોટને હાથેથી સારી રીતે મસળી અને તમે જોઈ શકો છો કે કચોરીનો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. અને આ લોટ બાંધવા માટે મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે લોટને ઢાંકીને 20-25 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે કચોરીની અંદરનો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવી લઈએ, જેમાં સૌથી પહેલાં ડ્રાય મસાલો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક નાનું પેન રાખેલું છે. હવે તેમાં 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી જીરું, 1/2 ચમચી લીલી વરિયાળી એડ કરીને બધા જ મસાલાને સારી રીતે રોસ્ટ કરી લઈએ. મસાલાને રોસ્ટ કરવાથી તેની ફ્લેવર એકદમ સરસ કચોરીમાં આવે છે. તો તમે જોઈ શકો છો કે લીલા ધાણા સારી રીતે રોસ્ટ થઈને તેનો કલર સેજ બદલાઈ ગયો છે. હવે આ સમયે મેં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે, તેને એડ કરીને રોસ્ટ કરી લઈએ. સફેદ તલ મસાલાની ક્વોન્ટિટીમાં વધારો કરવાની સાથે તેનો સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મસાલા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડા થવા દઈએ. હવે મિક્સર જારમાં આપણે ઠંડા થયેલા મસાલાને એડ કરી દઈએ, સાથે 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તો મસાલામાં એડ કરવાની ખાંડ જો આપણે પીસીને એડ કરશું તો તેની ફ્લેવર એકદમ સરસ મસાલામાં આવશે. તો હવે બધી જ વસ્તુને અધકચરી ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે કચોરીના બેઝ માટે મિક્સર જારમાં સૌથી પહેલા 1/2 કપ જેટલી તળેલી મગ દાળ અને 1/2 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા એડ કરી દઈએ. આ સિવાય તમે ફરસાણમાં ઘરમાં રહેલા તીખા ગાંઠિયા, સેવ કે પછી ચેવડાનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તમારે કોઈ પણ ફરસાણ 1 કપ જેટલું લેવાનું છે. તો ફરસાણમાં તેલ હોવાથી આપણે જો તેને મિક્સર જારમાં 1 ધારો પીસું તો તેમાંથી તેલનો ભાગ છૂટો પડશે. તો હવે ઢાંકણ બંધ કરીને મિક્સર જારને આ રીતના રિવર્સ સાઈડ ચાલુ બંધ કરતા જઈને આપણે ફરસાણને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ફરસાણ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો ડ્રાય ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા ભૂકાને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ, સાથે ગ્રાઇન્ડ કરેલો આપણો ડ્રાય મસાલો, 1/2 ચમચી હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર. તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી મસાલાનો કલર એકદમ સરસ આવે છે, સાથે 1 ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર,
જો ઘરમાં ગરમ મસાલા પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ તજ, લવિંગ અને થોડા કાળા મરીનો અધકચરો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા. તો કાજુના આ રીતના ઝીણા ટુકડા જ આપણે મસાલામાં એડ કરવાના છે. સાથે 2 મોટી ચમચી જેટલી સૂકી દ્રાક્ષ એડ કરી દઈએ. તો મસાલામાં ડ્રાયફ્રૂટ એડ કરવા ટોટલી ઓપ્શનલ છે. તમે તેના વગર પણ સૂકી કચોરી બનાવી શકો છો. હવે 1 ચમચી જેટલા સફેદ તલ અને 1/2 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરી દઈએ. હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ લીધેલો છે. તો મેં અહીંયા વજનમાં 25 ગ્રામ અને 2 મોટી ચમચી જેટલી આમલીને ગરમ પાણીમાં પલાળી અને તેને ચાળીને આ રીતના પલ્પ તૈયાર કરી લીધેલો છે. આમલીનો પલ્પ મસાલામાં ખટાશ આપવાની સાથે આપણે મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવો હોય તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે. પણ જો તમારે આમલીનો પલ્પ યુઝ ના કરવો હોય તો તમે તેની જગ્યાએ 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. હવે હાથની મદદથી બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે ભેગી થઈ ગઈ છે અને મસાલામાં આંબલીનો પલ્પ એડ કરેલો હોવાથી મસાલો આ રીતના ભેગો થઈને બાઇન્ડ થઈ જાય છે. જો આ સમયે તમારો મસાલો આ રીતના ભેગો ના થતો હોય તો તમે ફક્ત 1-2 ચમચી જેટલું પાણી એડ કરીને મસાલાને બાઇન્ડ કરી શકો છો. હવે મસાલાના રાઉન્ડ શેપના બોલ વાળવા માટે મેં અહીંયા હાથને થોડો તેલ વાળો કરેલો છે. તો હવે હાથમાં થોડો મસાલો લઈ અને તેને રાઉન્ડ શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી સૂકી કચોરીના મસાલાના ગોળો વળી ગયો છે. તો હવે આ રીતના બધી જ કચોરીના મસાલાના ગોળા વાળી લઈએ. તો મેં અહીંયા બધા જ મસાલામાંથી 9 એકસરખી સાઇઝના કચોરી માટેના મસાલાના ગોળા વાળી લીધેલા છે. તો 20-25 મિનિટ પછી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે લોટને 1 મિનિટ માટે મસળી અને તેમાંથી 1 સરખા લુવા કરવા માટે લઈ લઈએ. અને લોટને આ રીતની કોઈ પણ ફ્લેટ સરફેસ ઉપર રાખી હાથની મદદથી 1 સરખો થિકનેસ વાળો ઓવલ શેપ બનાવી લઈએ. અને હવે છરીની મદદથી લોટના 9 એકસરખા ભાગ કરી લઈએ. તો અહીંયા લોટનો જે છેલ્લો ભાગ છે જે થોડો નાની સાઇઝનો લાગે છે પણ જ્યારે આપણે બધી જ કચોરીમાંથી થોડો થોડો લોટ નીકળશે ત્યારે આ ભાગ પણ 1 સરખો થઈ જશે. તો હવે લોટના 1 ભાગને કચોરી બનાવવા માટે લઈ લઈએ. હવે હાથની મદદથી લોટમાંથી પહેલા રાઉન્ડ શેપનો લુવો કરી લઈએ. અને હવે 2 હાથની મદદથી લુવાને મોટી સાઇઝનો કરી લઈએ. તો તમે આ પ્રોસેસ વેલણની મદદથી પણ કરી શકો છો. બસ તમારે કચોરીનું પડ થોડું જાડું રહેવા દેવાનું છે. અને હવે વચ્ચે સ્ટફિંગના બોલને રાખી દઈએ અને લોટને ભેગો કરતા પહેલા તેની સાઇડ્સમાં થોડું પાણી લગાવી દઈએ જેથી બધા જ એન્ડ્સ 1 સરખી રીતે સીલ થાય. અને હવે સ્ટફિંગને અંદરની બાજુ કરતા જઈને લોટને બધી જ બાજુથી ભેગો કરી લઈએ. અને હવે ઉપરથી વધારાના લોટને કાઢી લઈએ. અને ત્યાં પણ ફરી પાછું થોડું પાણી લગાવી કચોરીને એકદમ પરફેક્ટલી સીલ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કચોરી બધી જ બાજુથી 1 સરખી સીલ થઈ ગઈ છે. બની છે ને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી. તો હવે આ રીતે બધી જ કચોરી તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા બધી જ કચોરીને એકદમ સારી રીતે સીલ કરીને તૈયાર કરી લીધેલી છે. હવે કચોરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ તેલમાં થોડી વાર રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે જે કચોરી તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે કચોરીને ગરમ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી આપણે કચોરીને બહારથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. તો કચોરીને તળતી વખતે ક્યારે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. લો ગેસની ફ્લેમ પર આપણે કચોરીને તળશું તો તે બહારથી એકદમ ક્રિસ્પી થવાની સાથે લાંબા સમય સુધી સ્ટોર પણ થઈ શકશે. તો લગભગ 7-8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કચોરી બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે.
તો હવે આ રીતના તળાયેલી કચોરીને ટીશ્યુ પેપર પર લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બૈની છે ને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી સૂકી કચોરી. તો ગુજરાતના જામનગર ગામની એકદમ પ્રખ્યાત સૂકી કચોરી પરફેક્ટ મસાલા અને માપ સાથે ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.